નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે કલ્પગત. સાબરકાંઠા સહિત સમગ્ર દેશના 1000થી વધારે લોકો કોવિડમાં અટકાયત કરાયેલી હાલતમાં છે, ત્યારે આજે સવારે સાબરકાંઠાના વિજયનગરના દઢભાવનાઓના અલ્પેશ પટેલ નામના યુવકને કોવિડથી મુક્ત કરાયા બાદ ફિંગરપ્રિન્ટ આપીને સ્વદેશ કરાવશે. જોકે હજી સાબરકાંઠાના 9 લોકો કોવિડમાં અટકી પડ્યા છે, તેમજ પ્રતિ દિવસ કોવિડ વહીવટી તંત્ર દ્વારા 10-15 લોકોને મુક્ત કરવામાં આવે છે. ફિંગરપ્રિન્ટ લઈ સ્વદેશ મોકલાયેલા આ લોકો ભવિષ્યમાં ક્યારેય પણ કુવૈત જઈ શકશે નહીં. સાબરકાંઠા સહિત દેશભરના 1000થી વધારે લોકોની કુવૈતમાં અચાનક અટક કરી લેવાયા છે, તેમજ અટકાયત કરી લેવાયા બાદ 7 દિવસ સુધી કુવૈત વહીવટી તંત્ર દ્વારા જેલમાં રાખ્યા બાદ પ્રતિ દિવસ 15-20 લોકોને મુક્ત કરે છે, તેમજ મુક્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે ફિંગરપ્રિન્ટ આપી સ્વદેશ રવાના કરી દેવાય છે. જો કે આ સ્થિતિ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં કુવૈત દેશમાં મુક્ત કરાયેલો કોઈ પણ વ્યક્તિ પરત જઈ શકશે નહીં, જેને પગલે લોકોના ધંધા રોજગારને પણ વ્યાપક અસર થશે તે નક્કી છે. અમે બધા બિલ્ડિંગમાં હતા. કેટલા માણસો હતા? કમસે કમ અમારી બિલ્ડિંગમાં 500 માણસ હતા. 500 માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સીવી રેડી પહેલી લીધી અને ટીશર્ટ અને ચડ્ડામાં જ હતા. જેવા બહાર આવ્યા, અંદર બહાર બેસાડ્યા, બહાર સિવિલ આઈડી અમારી પહેલી, મોબાઈલ લઈ લીધા. મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કર્યા. જેલના અંદર પૂરી થઈ પછી 7 દિવસ રાખ્યા. એમબીસી આઉટપાસ આપ્યો અને હું સવારમાં આજે 5 વાગે ઘરે આવ્યો કોચીથી. તે હાલ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે. દિવસના 15-20 માણસ કાઢે છે. કમસે કમ 1500-1100 માણસ હજી બી છે અમારી 4 બિલ્ડિંગના અંદર જ. ઘણીએ તો ફિંગર વગર કાઢ્યા, ફિંગર કરીને જ કાઢ્યા છે. શું પાછા જઈ શકે ખરા? ના, નહીં જઈ શકે. ફિંગર કરીને જ કાઢ્યા, બાયોમેટ્રિક કરીને કાઢ્યા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.